બાબતે ઝડા પોલીસમાં ફરિયાદ નોંધાતા પંથકમાં ચકચાર મચી જોવા પામી છે આ અંગે મળતી વિગતો મુજબ ઝગડાના ઉચેડિયા ગામની વર્ષાબેન રતિલાલ પટેલ નામની મહિલાના પ્રથમ લગ્ન રવિન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ રહેવાસી જરકુ નવા નામના ઈસમ સાથે થયા હતા આ લગ્ન જીવન દરમિયાન તેઓ પુત્ર અંશના માતા બન્યા ત્યારબાદ રવિન્દ્રભાઈ અને વર્ષાબેનના છૂટાછેડા થતા વર્ષાબેને વિમલકુમાર દેસાઈભાઈ પટેલ રહેવાસી ઉચડિયા તાલુકો ઝઘડિયાને સાથે બીજા લગ્ન કર્યા ત્યારબાદ વિમલકુમારનું મૃત્યુ થતા વર્ષાબેને મૃત પતિ વિમલકુમારનો મરણનો દાખલો રજૂ કરીને ગત તારીખ ચૌદમી માર્ચ બે હજાર તેવીસના રોજ ખોટું સોગંદનામું કરીને રવિન્દ્રભાઈ સાથેના તેમના પ્રથમ લગ્નની વાત છુપાવીને પોતાનું પ્રથમ લગ્ન વિમલકુમાર દેસાઈ

અધિકારી નામ લખાવ્યું હતું આ અંગે વધુમાં જાણવા મળ્યા મુજબ અંશનો જન્મ ઓગણત્રીસમી એપ્રિલ બે હજાર ચૌદના રોજ ઝઘડિયાની હોસ્પિટલમાં થયો હતો અને તેના જન્મની નોંધ સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં થયેલ હતી પરંતુ ત્યારબાદ ઉચેડિયા ગ્રામ પંચાયતમાં અંશના જન્મની નોંધ કરાવીને તેના પિતા તરીકે વિમલ કુમારનું નામ લખાવેલ હતું અને આ પ્રમાણપત્રનો ઉપયોગ શાળામાં પ્રવેશ માટે તેમજ બેંકમાં ખાતું ખોલાવવા પણ કરાયો હતો વર્ષાબેને પોતાનું પહેલીવારનું લગ્ન છુપાવીને તેમજ તેમના પ્રથમ પતિથી થયેલ પુત્ર અંશના પિતા તરીકે પ્રથમ પતિને બદલે બીજી વારના પતિ વિમલ કુમારનું નામ લખાવીને ગુનો કર્યો હોવાનું જણાવીને સાથે લગ્ન કરનાર સંદીપભાઈ દિલીપભાઈ મોદી રહેવાસી રહેવાસી રતિલાલ પટેલ તાલુકો તેમજ પુત્ર જન્મનું ખોટું પ્રમાણપત્ર બનાવવામાં મદદરૂપ થનાર તેમના પિતા રતિલાલ રેવાદાસ પટેલ રહેવાસી ગામ ઉછેડિયા અને અન્ય ઇસમ જયેશ હરિભાઈ પટેલ રહેવાસી કુકરવાડા તાલુકુ ભરૂચ તેમજ જન્મનું ખોટું પ્રમાણપત્ર બનાવનાર ઉછેડિયાના તત્કાલીન તલાટીકા મંત્રી યોગેશભાઈ દેગડાવાલા સામે ઝઘડાયા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી